नमस्कार विद्यार्थी मित्रों, ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ધંધો વ્યવસાય અને રોજગારની વ્યાખ્યા વિશે. આજે આપણે જોવાના છીએ ધંધો એટલે શું, પાછા રિવિઝન કરશો ધંધાને અર્થ અને વ્યાખ્યાનો, પછી તેની લાક્ષણિકતા જોશો અને આર્થિક હેતુઓ જોશો. એના સૌપ્રથમ આપણે ધંધાને વ્યાખ્યાને એકવાર રિવિઝન કરીએ. तो धंधो ए अंग्रेजी शब्द बिजी ऊपर थी उतरी आव्यो छे, जेनो अर्थ थाय छे व्यस्त. धंधो शब्द सेनी ऊपर थी उतरी आव्यो, तो के इंग्लिश शब्द बिजी ऊपर थी उतरी आव्यो, जेनो अर्थ थाय छे व्यस्त. तमे इंग्लिश बोलता जो आप रूटीन में जे शब्द होय आप हूं बिजी छु, तेनो मतलब छे हूं व्यस्त छु, तेनो मीनिंग थाय व्यस्त. सतत प्रवृत्तिमय होवु तेवो अर्थ थाय छे. व्यस्तनो शब्दनो अर्थ શું થાય, તો કે સતત પ્રવૃત્તિમય હોવું એવો થાય છે. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. આપણે જોઈ ગયા હતા આર્થિક પ્રવૃત્તિમાં કે ધંધો એ કોઈ સંપત્તિ અને નફો મેળવવા માટે કરવામાં આવે છે. નફાને ઉદ્દેશ્ય રાખીને ધંધો કરવામાં આવે છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો હોય છે. ધંધાનો ખ્યાલ શેની સાથે જોડાયેલો, કે નફાના હેતુ સાથે જોડાયેલો હોય છે. ધંધો શું કામ કરવાનો, તો કે સંપત્તિ અને નફો મેળવવા માટે કરવામાં આવે છે. ધંધામાં કોઈ વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. નફામાં નફો અને ખોટ બે ધંધાના બે પાસા છે. કાં તો ધંધામાં નફો થાય કાં તો ખોટ જાય. તો જ્યારે ખોટ જાય, નફો થતો હોય ત્યારે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં, તો ખોટ જાય તો પણ તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ખોટ જાય તો બિન આર્થિક પ્રવૃત્તિ થાય એવું કહેવાતું નથી. ખોટ જાય તો પણ તેને શું કહેવાય છે, કે આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા નીચે પ્રમાણે છે. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસર ની પ્રવૃત્તિ. તમને ગયા લેક્ચરમાં મેં કીધું હતું ધંધાની વ્યાખ્યા એક માર્ક વિભાગ બી એક વાક્યમાં પ્રશ્નના જવાબ આપો, એમાં ધંધો એટલે શું અથવા ધંધાની વ્યાખ્યા આપો, એમાં એનો ક્વેશ્ચનનો જવાબ હશે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ એટલે ધંધો. કાયદેસર રીતે કરવામાં આવતી પ્રવૃત્તિ, નફાના હેતુથી કોઈ કાયદેસર થી કરવામાં આવતી પ્રવૃત્તિ નથી કહેતો ધંધો. બિનકાયદેસર નહીં, બિનકાયદેસર પણ એ નફા ન હેતુ કમાવે, કાયદેસર ના હેતુ થી કરવામાં આવતી પ્રવૃત્તિ ને ધંધો કહેવામાં આવે છે. બિનકાયદેસર પ્રવૃત્તિ જે રીતે જુગાર રમવું, એવી બિનકાયદેસર પ્રવૃત્તિ સટ્ટા બજારમાં પૈસા લગાવવા, એ બિનકાયદેસર પ્રવૃત્તિ છે, એને ધંધો ન કહેવાય. ધંધો કોને કહેવાય, તો કાયદેસર ની પ્રવૃત્તિ થી નફો કમાવાનો હેતુ હોય તો એને ધંધો કહેવાય છે. હવે એની લાક્ષણિકતા જોઈએ. ધંધાની લાક્ષણિકતા તો પહેલી લાક્ષણિકતા એમાં છે નફાનો હેતુ. શું છે પહેલી લાક્ષણિકતા, કે નફાનો હેતુ.
વ્યાખ્યામાં ચર્ચા કરી ધંધાનો મુખ્ય હેતુ શું હોય તો કે નફાનો હોય છે. ધંધો આખો શેની ઉપર ચાલતો હોય કે નફા અથવા ખોટ ઉપર ચાલતો હોય. જો ખોટ જાતી હોય તો તેને કેવી પ્રવૃત્તિ કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો નફા ના હેતુથી કરવામાં આવતી પ્રક્રિયાને ધંધો કહેવામાં. પહેલી લાક્ષણિકતા નફાનો હેતુ. અંદર ચર્ચા કરીએ ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. શું મેળવવાનો હોય છે? નફો મેળવવાનો હોય છે. ધંધામાં નફો મળતો બંધ થઈ જાય તો ધંધો બંધ થવાની નોબત આવે છે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. પ્રોફિટ ઇઝ નેસેસરી ટુ બિઝનેસ. ધંધો ચલાવવા માટે નફો અનિવાર્ય છે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. વસ્તુની પડતર કિંમત કરતા વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. ધારો કે એક્ઝામ્પલ ને તમે કોઈ એક વસ્તુ બનાવો છો. ધારો કે આપણે વેફર બનાવ્યું. વેફરનું એક પેકેટ ની પડતર કિંમત આપની પડતર આપને પડે એને પડતર કિંમત કહેવાય. આપને ઘરમાં જેટલા પડતી હોય એને પડતર કિંમત કહેવાય. ધારો કે વેફરની પડતર કિંમત 6 રૂપિયા અને વેચાણ કિંમત 10 રૂપિયા. નફો કેટલો થાય? 4 રૂપિયા. જો પડતર કિંમતમાં ઘટાડો આવે, ધારો કે 6 રૂપિયા થી ઘટીને 5 રૂપિયા થી પડતર કિંમત થઈ અને વેચાણ કિંમત એમનામ જ છે 10 રૂપિયા, તો નફો કેટલો થાય? 5 રૂપિયા. આપણે વેચાણની કિંમતમાં કઈ ઘટાડો કે વધારો કર્યો નથી, પરંતુ પડતરની કિંમતમાં શું કર્યો? ઘટાડો કર્યો. ધારો કે 6 રૂપિયાની વેફર હતી, આપણે પડતી હતી, આપણે કેટલા રૂપિયા માં કહી? 5 રૂપિયા. વેચાણ કિંમત તો એને જ છે, વેચાણ કિંમત 10 રૂપિયા જ છે. પહેલા 6 રૂપિયાની પડતર કિંમત ત્યારે આપણે 5-10 રૂપિયા વેચતા અને 5 રૂપિયાની પડતર કિંમત ત્યારે આપણે વેફરની વેચાણ કિંમત 10 રૂપિયા રાખી દીધો. પહેલાનો નફો 6 રૂપિયા પડતર કિંમત ત્યારે નફો આપણો કેટલો થયો? 4 રૂપિયા. અને આપણી પડતર કિંમત ઘટાડી અને 5 રૂપિયા કહી તો આપણો નફો કેટલો થયો? 5 રૂપિયા. તો 1 રૂપિયા શું થયો? વધારો. શું થયો? વધારો. તો પડતર કિંમત ઓછી અને વેચાણ કિંમત વધુ હોય ત્યારે ત્યારે નફો વધારે થાય છે. ધારો કે બધી એક્ઝામ્પલ નહીં તો પડતર કિંમત 6 રૂપિયા હોય અને વેચાણ કિંમત 12 રૂપિયા હોય, નફો કેટલો થાય? 6 રૂપિયા. પડતર કિંમત 6 રૂપિયા હતી રાખી અને વેચાણ કિંમતમાં શું કર્યું? આપણે વધારો કર્યો, 12 રૂપિયા કહી દીધી. 2 રૂપિયા આપણે વેચાણ કિંમતમાં વધારો કર્યો, 10 રૂપિયાની જગ્યાએ શું કર્યું? 12 રૂપિયા. તો નફો કેટલો થયો? 6 રૂપિયા. કેટલો નફો થાય? 6 રૂપિયા. તો તમને ટેક્સ્ટબુકમાં એ રીતે જ કીધું છે, વસ્તુની પડતર કિંમત કરતા વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. ધંધાની કાર્યક્ષમતાને નફાના માપદંડથી માપવામાં આવે. આ ધંધાએ આટલો નફો કર્યો, XYZ કંપની 5 લાખનો નફો કર્યો, ABC કંપનીએ 10 લાખનો નફો કર્યો, માપદંડ કેમાં હોય? તો નફામાં જ હોય છે. કોઈ એમ કે આટલો વેચાણ કર્યું ને આટલો નફો કર્યો એમ કહેવાનું. કે માપદંડ શું હોય ધંધાનું? તો કે નફો હોય છે. નફો એ ધંધાની પારાશીશી છે. નફો એ ધંધાની શું છે? પારાશીશી છે. નફો એ ધંધાની પારાશીશી કહેવાય. નફા દ્વારા ધંધો આગળ ચાલતો હોય છે. જો નફો વધારે તો ધંધો સારો,
નફો ઓછો તો ધંધો આપણે સુધારવાની જરૂર છે, અને જો લોસમાં જતો હોય તો ધંધો બંધ કરવાની પણ નોબત આવે છે, તો ખોટ જાતી ધંધો બંધ કરવાની નોબત આવે છે. બીજો પોઈન્ટ છે આપણી વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનો વિનિમય, વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અને વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનું વિનિમય થાય છે. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદી કરી તેનું વેચાણ કરવામાં આવે તો શું થાય, તેનો વિનિમય થાય છે. એમ કહેવાય તો વિનિમયની વ્યાખ્યા એક્ઝેક્ટ શું થાય આપણે એક્ઝામ્પલ આગળનોથી કન્ટિન્યુ રહે તો વધારે સમજે. ધારો કે વેફર છે તો આપણે ઘરમાં બનાવીએ તો એને ઉત્પાદન કહેવાય. શું કહેવાય એને? ઉત્પાદન. અને ધારો કે આપણે કોઈ પાસેથી વેફર બનાવડાવીએ છીએ, ધારો કે આપણે એક્સ વાય ઝેડ કંપની પાસેથી વેફર ખરીદી, આપણી કંપનીનું નામ છે એબીસી, એબીસી વેફર, અને આ કંપનીનું નામ છે એક્સ વાય ઝેડ વેફર. જો આપણે ઉત્પાદન કરીએ, વેફર બનાવીએ આપણે જાતે, જાતે વેફર બનાવે બરાબર, એબીસી જાતે વેફર બનાવે, અને બીજી વસ્તુ છે કોઈ કંપની દ્વારા આપણે ખરીદી કરીએ, ખરીદી કરી વેચાણ કરીએ, આ જાતે વેફર બનાવીએ અને ખરીદી દ્વારા વેચાણ કરીએ, તો આપણે આ બે વસ્તુ દ્વારા વેચાણ કરીએ તેનું શું કહેવાય? વિનિમય થયો તેમ કહેવાય છે. તો આ જાતે વેફર બનાવી, જાતે વેફર બનાવી તેનું વેચાણ કરીએ અથવા તો કોઈ ખરીદી એક્સવાયઝેડ વેફર પાસેથી ખરીદી કરી વેચાણ કરીએ તો આ વસ્તુની ખરીદી અને વેચાણ થાય તો એને શું કહેવાય? તો વિનિમય કહેવામાં આવે, કાં તો તે ઉત્પાદન કરવામાં આવે, કાં તો આપણે એ વસ્તુની ખરીદી કરી વેચાણ કરવું, ઉત્પાદન કરી વેચાણ કરવું, અને કાં તો આપણે કોઈ વ્યક્તિ પાસેથી ખરીદી કરી અને વેચાણ કરવું, તેને શું કહેવામાં આવે? તો કે વિનિમય કહેવામાં આવે છે. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની વસ્તુ અને સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સેવાની વસ્તુઓનો વિનિમય થાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિકમાં સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુનું વિનિમય કરે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનું વિનિમય કરે છે. એક છે ઇલેક્ટ્રોનિક સાધનોનું ઉત્પાદન કરતી, ધારો કે કોઈ કંપની એસી બનાવે, ધારો કે કંપની કોઈ એસી બનાવે, ધારો કે આપણે કંપની નામ લઈએ એબીસીડી કંપની, એબીસીડી કંપની એસી બનાવે તો તેને ભૌતિક સ્વરૂપની વસ્તુઓનું વિનિમય થયું તેમ કહેવાય છે. અને વીજળી વિશે આપણે વીજળી પ્રોવાઈડ કરે, વિદ્યુત આપે, કોના દ્વારા? પીજીવીસીએ, પીજીવીસીએ દ્વારા આપને વિદ્યુતની પ્રાપ્તિ થાય. તો આપને વિદ્યુત દેખાય છે તો કે નહીં? એસી આપણે લીધું હોય દેખાય તો કે આને કહેવાય વસ્તુનું વિનિમય, વસ્તુનું વિનિમય. આને કહેવાય સેવાનું વિનિમય. આને કહેવાય વસ્તુનું વિનિમય. કોઈ આપણે પ્રોડક્ટ છે, કોઈ વસ્તુ છે, આપણે ખરીદીને વેચાણ કરીએ તો વસ્તુનું વિનિમય,
અને કોઈ અભૌતિક વસ્તુ છે જે આપણે જોઈ શકતા નથી તેવી વસ્તુઓને આપણે ખરીદી વેચાણ કરીએ તો એને કહેવાય સેવાનું વિનિમય. તો આપણે બીજો પડે તો વસ્તુ અને સેવાનું વિનિમય. પછી છે જોખમ અને અનિશ્ચિતતા. જોખમ અને અનિશ્ચિતતા. તો ધંધામાં જોખમ અને અનિશ્ચિતતાનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. ધંધામાં જોખમ અને અનિશ્ચિતતાનું પ્રમાણ કેવું હોય? વધારે હોય છે. એની સામે રોજગારીમાં જોખમ અને અનિશ્ચિતતાનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. ધંધો છે એ આકાશી રોજી કહેવાય. એમાં ક્યારેક નફો પણ થાય, ક્યારેક ખોટ પણ થાય. ખોટ થાય તો આપણે જોખમ લીધું બરાબર કહેવાય છે. તો આપણે જોઈએ જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમ અને વર્તનની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. આગ, અકસ્માત, કર્મચારીની હડતાલ, હુલળ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર એ હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવસર્જિત જોખમો રહેલા છે. સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમમાં રહેલા છે. આમ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે છે. વિવિધ પ્રકારના જોખમોના કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને છે. ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમોને કારણે કોઈ વાર ધંધામાં નુકસાન પણ થાય છે. તો આના માટે એક બેસ્ટ એક્ઝામ્પલ છે હમણાંનું રની લેટેસ્ટ એક્ઝામ્પલ કોરોના. કોરોનાને કારણે બધા ધંધાઓ અત્યારે ઠપ થઈ ગયા છે. તે બધા ધંધાઓનું જોખમનું પ્રમાણ કેવું રહે? તો બધા ધંધાઓમાં લોસ આવી ગયો છે. અમુક કર્મચારીને પણ ધંધામાંથી છૂટા કરવામાં આવે છે. તો ધંધામાં જોખમનું પ્રમાણ કેવું હોય છે? તો વધારે હોય છે. ધંધામાં બાહ્ય પરિબળો પણ એટલા જ અસર કરે જેટલા આંતરિક પરિબળો અસર કરે છે. તો આમાં કયા કયા પ્રકારના હતા? કર્મચારીની હડતાલ, હુલળ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગી, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રુચિ, પછી બીજા છે ટેકનોલોજીમાં પરિવર્તન છે, કુદરતી બધી સુનામી, કુદરતી આફતો બધી છે, ધરતીકંપ, વાવાઝોડું, જેવા કુદરતી જોખમો પણ રહેલા છે. આ જોખમો ધંધાની આવક પર કેવી અસર કરે? વિપરીત અસર કરે છે.
પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે ચોથો પોઈન્ટ, તુષ્ટિ ગુણ સર્જન. વસ્તુ અને સેવાની ઉપયોગિતા દ્વારા તેના વપરાશ કરનારને સંતોષ આપવા એટલે તુષ્ટિ ગુણનું સર્જન. તો વસ્તુ અને સેવાઓની ઉપયોગિતા દ્વારા, વસ્તુ કે સેવાની ઉપયોગિતા દ્વારા તેના વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તુષ્ટિ ગુણનું સર્જન. આપણે ગ્રાહકોને સેટિસ્ફાય કરી શકીએ અને સંતોષ આપવો એટલે શું કહેવાય કે તુષ્ટિ ગુણનું સર્જન કર્યું કહેવાય. આપણે ગ્રાહકોને મહત્તમ સંતોષ આપી શકીએ તેને તુષ્ટિ ગુણનું સર્જન કર્યું કહેવાય. આગળ જોઈએ, સ્વરૂપ સ્થળ અને સમય એમ ત્રણ રીતે તુષ્ટિ ગુણનું સર્જન થાય છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશને યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપનું તુષ્ટિ ગુણનું સર્જન થાય છે. માલના ઉત્પાદનના સ્થળથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળનું તુષ્ટિ ગુણ સર્જન થયું કહેવાય છે. જો પહેલી વસ્તુ તો નહીં, કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય, કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય તો આને કયું સ્વરૂપ કહેવાય? આને કહેવાય સ્વરૂપ તુષ્ટિગુણ. પછી બીજી વસ્તુ આપણે કીધી છે કે ઉત્પાદનના સ્થળેથી, ઉત્પાદનના સ્થળથી ઉપભોક્તા, એટલે ઉપભોક્તા સુધી પહોંચવામાં, ઉપભોક્તા એટલે ગ્રાહક સુધી પહોંચવામાં આવે તો આને કહેવાય સ્થળનું તુષ્ટિગુણ. તુષ્ટિગુણ એટલે બીજું કઈ નહીં, તુષ્ટિગુણ એટલે સંતોષ આપવો એટલે તુષ્ટિગુણ. માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરવાની જરૂરિયાત સમયે પૂરો પાડવામાં આવે તેને સમયનું તુષ્ટિગુણ કહેવામાં આવે છે. માલની જરૂરિયાત ન હોય, માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરી સમયે પૂરો પાડવામાં આવે આને શું કહેવાય? તો કે સમયનું તુષ્ટિગુણ, સમયનું તુષ્ટિગુણ. તમને એક માર્ક નો પ્રશ્ન પૂછી શકે, સમયનું સ્વરૂપ, સોરી, સ્વરૂપનું તુષ્ટિગુણ એટલે શું?
સ્થળનું તુષ્ટિ ગુણ કે શું, સમયનું તુષ્ટિ ગુણ કે શું, અને ખાલી તુષ્ટિ ગુણ કે શું, એ આ ત્રણ રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવે. આ પહેલો પ્રશ્ન જો અહીંથી નીકળે, બીજો, ત્રીજો અને ચોથો, ચાર પ્રશ્ન જો અહીંથી નીકળશે. જો સ્વરૂપનું તુષ્ટિ ગુણ કાચા માલનું તૈયાર માલનું રૂપાંતર કરવામાં કે સ્વરૂપનું તુષ્ટિ ગુણ, બીજું સ્થળનું તુષ્ટિ ગુણ એટલે કે ઉત્પાદનના સ્તરથી ઉપભોક્તા સુધી પહોંચવામાં આવે તો તેને શું કહેવાય, તો કે સ્થળનું તુષ્ટિ ગુણ. પછી છે માલની જરૂરિયાત જયારે ન હોય અને એ માલનો સંગ્રહ કરી જયારે જરૂરિયાત ઉભી જણે ત્યારે એ માલની સપ્લાય કરવામાં આવતો પૂરો પાડવામાં આવતો તેને કહેવાય સમયનું તુષ્ટિ ગુણ. તો આ તમારા ચાર પ્રશ્નમાંથી નીકળે છે. તુષ્ટિ ગુણ એટલે શું, સ્વરૂપ તુષ્ટિ ગુણ એટલે શું, સ્થળનું તુષ્ટિ ગુણ એટલે શું, અને સમયનું તુષ્ટિ ગુણ એટલે શું. પછીનો આપણે જોઈએ પાંચમો પોઈન્ટ, પ્રવૃત્તિનું સાતત્ય. પ્રવૃત્તિનું સાતત્ય જોઈએ. એની અંદર ધંધામાં વ્યવહારનો નિયમિત અને સતત થતા રહે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી ખરીદી વેચાણની પ્રવૃત્તિ કરે છે, પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે, ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય, કારણ કે તેના માટે મકાન લેવે છે એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી. એક એક્ઝામ્પલ લઈએ કે આપણે છીએ વ્યક્તિ તરીકે આપણે કોઈ મકાન જેના માટે લીધું, તો રહેવા માટે ના કે જરૂરિયાત સંતોષવા માટે લીધું હોય, તો એ આપણે મકાન લીધું હોય 3 લાખનું અને ભવિષ્યમાં એ આપણે 5 લાખમાં વેચીએ તો આપણે 2 લાખનું શું થાય, પ્રોફિટ થાય. 2 લાખનો આપણો પ્રોફિટ થાય. તો હવે જે આપણે 2 લાખ રૂપિયા મળે છે નફાના, એ આપણો ધંધો ન કહેવાય. આપણે બિલ્ડર તરીકેનું કાર્ય નથી, જે બિલ્ડર હોય એના માટે આ નફો કહેવાય 2 લાખ. આપણે વ્યક્તિગત રીતે આપણે જરૂરિયાત સંતોષવા માટે મકાન લીધું હોય, રહેવા માટે મકાન લીધું હોય, તો આપણો 2 લાખ છે એ નફો કહેવાય નહીં. બરાબર, સોરી, આ નફો કહેવાય, આપણો ધંધો કહેવાય નહીં. તો 3 લાખ રૂપિયા આપણે મકાન લીધું હોય, 5 લાખમાં વેચીએ, 2 લાખનો નફો થાય તો આપણો ધંધો કહેવાય નહીં. 2 લાખ રૂપિયા આપણે ધંધો કર્યો તેવું કહેવાય નહીં, કારણ કે આપણે એક સામાન્ય વ્યક્તિ છીએ, આપણે બિલ્ડર નથી. બરાબર, બિલ્ડર આપણે બિલ્ડરની દ્રષ્ટિથી વિચારે તો આ નફો કહેવાય, બિલ્ડરની દ્રષ્ટિથી વિચારે તો આ ધંધો કહેવાય. કારણ કે બિલ્ડરનું કામ, બિલ્ડરનો ધંધો શું હોય, તો કે મકાન લઈને મકાન વેચવાનું એનો ધંધો હોય છે. એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે બિલ્ડરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આ આપણો ધંધો કયો કહેવાય, 2 લાખ. પછીનો પોઈન્ટ 7મો પોઈન્ટ છે, સોરી 6ઠો પોઈન્ટ છે, નાણાની જરૂરિયાત. નાણાની જરૂરિયાત ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાની જરૂરિયાત રહે છે. ફેક્ટરીમાં કાચા માલથી તૈયાર માલનું ઉત્પાદન કરવા, વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂર રહે છે. તો નાણાંની જરૂર ડગલે પગલે ધંધામાં પડતી જાય છે. ધંધાનું કાચા માલથી ધંધામાં આપણે ફિનિશ ગુડ્સ એટલે આપણે તૈયાર માલનું ઉત્પાદન કરીએ ત્યાર સુધી નાણાંની જરૂર પડતી રહે છે. પછીનો પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિ.
આપણે ખબર છે ધંધો કેવી પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ છે, નફાને ઉદ્દેશીને ધ્યાનમાં રાખીને ધંધો કરવામાં આવે. ધંધો કેવી પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ છે. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. બરાબર, તો ધંધો એક નફા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા છે. તો નફો થાય તો ધંધો આગળ વધે છે, કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. તો આપણે જોયા ધંધાના લાક્ષણિકતા, પેલું છે નફાનો હેતુ. ધંધા વિશેનો હોય, નફાનો હેતુ હોય છે તો વસ્તુ અને સેવાઓનું વિનિમય, જોખમ અને અનિશ્ચિતતા, તુષ્ટિગુણનું સર્જન, આવા ચાર પ્રશ્ન હતા. પ્રવૃત્તિનું સ્થાપત્ય, નાણાંની જરૂર, અને છેલ્લું છે આર્થિક પ્રવૃત્તિ. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓ વિશે ચર્ચા કરશું. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.